મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 10માં સંસ્કૃત વિષયમાં ગદ્ય ચોથું જે નાટ્ય છે જનાર્દનશ્ય પશ્ચિમ સંદેશો એના વિશે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે ભાઈ મહાભારતનું યુદ્ધ છે એ 18 દિવસ ચાલ્યું હતું. ધીમે ધીમે કૌરવ પક્ષના પાંડવ પક્ષના એમાં વધ થયેલ. જ્યારે અભિમન્યુ અન્યાયથી વધ થયો ત્યારે શ્રી કૃષ્ણએ જે અર્જુનની સ્થિતિ જોઈ અને વધ એના પુત્રનો જેને વધ કર્યો છે એનો વધ કરવાનો સંકલ્પ કર્યો એટલે શ્રી કૃષ્ણએ શાંતિનો સંદેશો મોકલવા પ્રયત્ન કર્યો. એના વિશે વિચાર્યું કે દુર્યોધન ધૃતરાષ્ટ્ર છે એમને શાંતિનો સંદેશો મોકલો અને જો શાંત થઈ જાય એટલે ઘટોત્કચ જે ભીમ અને હિડિંબાનો પુત્ર છે રાક્ષસ હિડિંબા અને ભીમ એ બંનેનો પુત્ર છે એને દૂત તરીકે શ્રી કૃષ્ણ મોકલે છે શાંતિનો સંદેશો સાંભળવા. એને અનુલક્ષીને આ પાઠ તૈયાર કરવામાં આવેલો છે. દુર્ગભે પુષ્પમાંથી એનો અંશ લેવામાં આવેલો છે. તો એમાં આપણે પ્રસ્તાવના જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે એ જાણીતા છે. કારણ કે ભાસ છે એ નાટ્ય રચના એને લખેલી છે. એના 13 રૂપકો 13 નાટકો છે. એમાં ભાસ નાટક ચક્ર નામથી એનું ઓળખાય છે. આ 13 રૂપકો પૈકી દૂધ ઘટોત્કચ નામના એકાંકી રૂપકમાંથી પ્રસ્તુત પાઠ નાટ્યાંશ લેવામાં આવેલો છે. આનો કથા વસ્તુ મહાભારત ઉપર આધારિત છે. કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યું છે. તેમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો છે. આથી અર્જુન ભારે દુઃખની લાગણી અનુભવે છે. તેથી અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો અર્જુન સંકલ્પ કરે છે. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય તે માટે શ્રી કૃષ્ણ વધુ એક પ્રયત્ન કરી લેવાનું વિચારે છે. અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં શોકનું વાતાવરણ છવાયેલું છે. તેને ધૃતરાષ્ટ્ર કે દુર્યોધનની નજર સામે મૂકીને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે. તેઓ ઘટોત્કચને પોતાનો દૂત બનાવે દુર્યોધનની અને ધૃતરાષ્ટ્ર સામે મોકલે છે. શાંતિનો આ સંદેશો મોકલે છે. પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે આ શાંતિનો સંદેશો સાંભળવા તૈયાર જ નથી. છેવટે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો પશ્ચિમ અંતિમ સંદેશ સંભળાવે છે. દૂત તરીકે ગયેલા ઘટોત્કચ દુર્યોધન અને શકુની સાથેના રોચક સંવાદ અહીં નાટ્ય સ્વરૂપે જન્માવે છે. કે નાટ્ય રસ જન્માવે છે. ભાસે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચ પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પર ઉપર દુર્યોધનની રાક્ષસી કૃતિને સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. એક બાજુ રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન આચરે છે. કે રાક્ષસીનો પુત્ર છે ઘટોત્કચ, છતાંય માનવીય વર્તન આચરે છે. અને બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન રાક્ષસી વર્તન આચરે છે. આ સરસ વિરોધાભાસ ભાષે પોતાની અનુપમ નાટ્ય કળાના બળે અહીં ઊભો કરી આપ્યો છે. અને દુર્યોધનનું આ વર્તન છેવટે તો આખા કુટુંબનો વિનાશ મોકલે છે. સમજાવવા માટે મોકલે છે, શાંતિનો સંદેશો લઈને મોકલે છે. પણ દુર્યોધને શાંતિનો સંદેશો સ્વીકારવા તૈયાર જ નથી અને આખા કુટુંબનો
વિનાશ દૂર થઈ છે. સમાજ ધર્મનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનું તથા પોતાના કુટુંબનો વિનાશ કરી લે છે. એ તથ્ય આ રૂપક દ્વારા જાણવા મળે છે કે શાંતિનો સંદેશો સમાધાનનો પ્રસ્તાવ જે નથી સ્વીકારતા એ લોકો આ પોતે તો પોતાનો વિનાશ તો નોંધરે જ છે, પણ પોતાના કુટુંબનો વિનાશ પણ નોંધરે છે. તો એમાં મહાભારત ઉપર આધારિત આના લીધેલું છે. શ્રી કૃષ્ણ પોતાની રીતે શાંતિ માટે પ્રયત્ન કરે છે, દુર્યોધનને દૂત તરીકે મોકલે છે, પણ ઘટોત્કચને દૂત તરીકે મોકલે છે દુર્યોધન પાસે, પણ દુર્યોધને સ્વીકારવા તૈયાર નથી થતો સંદેશો. એ સંવાદ જ્યારે ઘટોત્કચ દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર પાસે જાય છે અને જે સંવાદ રચાય છે, વિદ્યાર્થી મિત્રો, એ સંવાદ અહીં પ્રસ્તુત આ નાટ્યાંશમાં પ્રસ્તુત કરેલા છે. તેમાં જોઈએ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશમ. શ્રી કૃષ્ણનો જનાર્દનસ્ય, જનાર્દન શ્રી કૃષ્ણનો પશ્ચિમ અંતિમ છેલ્લો સંદેશ. એમાં જોઈએ તો ઘટોત્કચ, વિદ્યાર્થી, ઘટોત્કચ છે એ ભીમ અને રાક્ષસી જે હિડિંબા રાક્ષસ છે, હિડિંબા એનો પુત્ર છે એ ઘટોત્કચ. એમાં આપણે જોઈએ ઘટોત્કચ ઉવાચા પ્રવિષ્ટ કાંશમાં હોય ને વિદ્યાર્થી મિત્રો, એ જ્યારે નાટ્ય હોય ત્યારે હાવભાવ એ દર્શાવવાનો હોય અથવા તો પ્રવેશ થતો હોય એવું કહેવાનું હોય ત્યારે એ શબ્દ કાંશમાં આવે છે. એમાં જોઈએ તો પ્રવિષ્ટ પ્રવેશી અય અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, અરે આ શ્રીમાન ધૃતરાષ્ટ્ર, અનાર્ય સતસ્ય એટલે કે 100 આર્યને ઉત્પાદયતા એટલે કે જન્મ આપનાર, કે આ 100 આર્યને જન્મ આપનાર, અપશુદ્ય એટલે પાસે જઈ પિતામહ એટલે કે દાદા, અભિવાદય એટલે કે વંદન કરવા, ઘટોત્કચ એટલે ઘટોત્કચ નમન કરે છે, વંદન કરે છે. ઇતિ અધિયુક્તમ એમ અર્ધું બોલીને, ધૃતરાષ્ટ્ર, અહીર પુત્ર
પુત્ર કહે છે કે પુત્ર કટોત્કચ, ઓહો અરે આપ તો કલ્યાણરૂપ છો, કલ્યાણના પ્રસૂતિ પિતામહ અહં ભગવાન ચક્રાયુધ, કલ્યાણ કે એવા વસ્તુને ઉદ્ભાવનાર એવા પિતામહ તમે ભગવાન શ્રી કૃષ્ણ ચક્રપાણી ચક્રાયુધ એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો સંદેશો છે. ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાન, કે એવા જે ભગવાન ચક્રાયુધ છે શ્રી કૃષ્ણ છે એ કલ્યાણ કે વસ્તુના ઉદ્ભવ સ્થાન એવા છે એમનો સંદેશો લઈને આવ્યો છું. ઘટોત્કચ એમ કહે છે જ્યારે ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય ઉત્થાય એટલે ઉઠીને આસનાત એટલે કે આસનથી ઉઠીને આસન પરથી બેઠા થઈને ઉભા થઈને કેમ આજ્ઞા પૈકી ભગવાન ચક્રાયુધ કે ભગવાન ચક્રધારી શો આદેશ આપ્યો છે, શો આદેશ છે ભગવાન શ્રી કૃષ્ણનો શું આદેશ છે? ઘટોત્કચ નહીં આસનસ્થેવ એવ ભવતા શ્રોતવ્ય જનાર્દનસ્ય સંદેશ, કે છે ના ના ઉભા થતા હતા ધૃતરાષ્ટ્ર એટલે કે ના ના ઉભા ન થાવ, આસન પર બેઠેલા જ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળો, શ્રોતવ્ય એટલે સાંભળો સાંભળો એટલે તમે બેઠા ને ઊભા થાય છે એટલે એમ કે ભાઈ તમે આસન પર બેઠા બેઠા જ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળો. ધૃતરાષ્ટ્ર યદા આજ્ઞા પૈતી ભગવાન ચક્રાયુધ યદા જેવી ભગવાન ચક્ર યુદ્ધ એટલે કે શ્રી કૃષ્ણની જેવી આજ્ઞા ઉપવિશતી એટલે કે બેસી જાય છે. હવે એમ કહીને પાછા બેસી જાય છે કે જેવી શ્રી કૃષ્ણની આજ્ઞા. ઘટોત્કચ હવે ઘટોત્કચ કહે છે પિતામહ શ્રુયતા કે પિતામહ સાંભળો, હા બસ હા પુત્ર અભિમન્યુ અભિમન્યુ હા બસ હા પુત્ર કુરુકુલ દીપસ્ય કે હા કુરુકુલના તેજસ્વી દીપક હા યદુકુલ પ્રવાલ એટલે યદુકુલના અંકુર તવ જનની, તવ એટલે તારી જનની એટલે માતા માતુલમ માતુલમ એટલે મામા તારી માતા ને માતુલમ મામાને મામા પી પર ત્યજ્ય મને પણ ત્યજીને પિતામહ દૃષ્ટમ આશ્રય પિતામહની જોવાની મળવાની ઈચ્છા સ્વર્ગમ અભિગત્યો છું સ્વર્ગે સીધા ગયો છું. પિતામહ એક પુત્ર વિનાશાત એક પુત્રના વિનાશથી અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા એક પુત્રના વિનાશથી અર્જુનની આવી ખરેખર અવસ્થા છે કામ પુનર્ભવતુ ભવિષ્યતે તો આપની કેવી થશે? કે અર્જુનના તો એક પુત્રના વિરોધથી
કારણ કે અન્યાયથી અભિમન્યુનો વધ કરી લીધો હતો અને અર્જુનની એવી સ્થિતિ છે. એટલે કે ફક્ત અર્જુનની જો આવી સ્થિતિ છે એના એક પુત્રના વિયોગથી, તો આપના તો સુસો પુત્ર છે, તો આપની કેવી સ્થિતિ થશે? તતઃ ક્ષિપમ, તો તરત જ ઈદાની આ આત્મબલાધાનમ, એટલે કે આત્મબળને, એટલે કે પોતાની સૈનિકોને, પોતાના સૈન્યને કુરુધ્વમ, કે જે પોતાના સૈનિકોને રોકી, પોતાની સેનાને પાછી બોલાવી, યથા તે પુત્ર શોકમ ઉત્થિત્ય અગ્નિ દેહે પ્રાણમ અપિ હવિ, કે જે તે પુત્રના વિયોગથી, પુત્ર શોકથી ઉઠેલા આ અગ્નિ તમારા જ પ્રાણ એ બારી ન નાખે. કે જે આ પુત્રના વિયોગથી જે અર્જુનને જે ગુસ્સો આવે છે, જે એને સંકલ્પ ગયો છે, એનાથી ક્યાંક આપના જ તમારા જ પ્રાણ એ બારી ન નાખી દે છે. શકુની કહે છે આગળ, યદિ સ્યાત વાક્ય માત્રેન નિર્જિતેયમ વસુંધરા, કે છે યદિ જો સ્યાત વાક્ય માત્રેન, ફક્ત માત્ર વાક્ય બોલવાથી જ જો વસુંધરા, એટલે કે વસુંધરા એટલે કે પૃથ્વી, નિર્જિતેયમ જીતાય જાય, અને વાક્ય વાક્ય યદિ, અને જો એક એક વાક્યમાં જ માત્ર વચન બોલવાથી આ પૃથ્વી જીતા જતી હોય, અને એક એક વાક્યમાં જ ક્ષર્વ ક્ષત્રિયનો વધ થઈ જતો હોય તો ઘટોત્કચ, ઘટોત્કચ કે છે હા, શકુની રેછો વ્યવહાર, કે શકુની કહે છે પો શકુની, અરે શકુની અક્ષાન વિમુચ્ય, અક્ષાન એટલે પાસા, વિમુચ્ય છોડી દો, એટલે કે આ પાસા છે એ છોડી દો, ભવ બાણયોગ્ય, અને બાણને લાયક થા, અને બાણયોગ્ય એટલે કે આ પાસા છે એ ભાષા છોડી દો, અને બાણને લાયક થા. દુર્યોધન ભોગો પ્રકૃતિ ગતઃ, દુર્યોધન કહે છે અરે અરે પ્રકૃતિ ઉપર ગયો, પ્રકૃતિ એટલે સ્વભાવ, અરે રે પોતાના સ્વભાવ પર ગયો, વયમ અપિ ખલુ રૌદ્રા, અમે પણ ખરેખર રૌદ્રરૂપ છીએ, રાક્ષસ રસભાવ, અમે પણ ખરેખર રૌદ્ર ધરાવનારા રાક્ષસો જેવા સ્વભાવવાળા છીએ, અમે પણ રાક્ષસો જેવા સ્વભાવવાળા છીએ. ફરીથી પેજ નંબર 14 ભાષાંતર આપણે જોઈ જઈએ, આખું દુર્યોધન પ્રવેશ કરીને, અરે આ શ્રીમાન ધૃતરાષ્ટ્ર 100 અનાર્યને જન્મ આપનાર એવા ધૃતરાષ્ટ્ર, હે દાદાજી, હે પિતામહ, હું ઘટોત્કચ અભિવાદન કરું છું, એમ અર્ધું બોલી, ના ના આ ક્રમ નથી, દુર્યોધન અને મારા વડીલો આપને વંદન કરે છે, અને પછી હું ઘટોત્કચ તમને વંદન કરું છું. ધૃતરાષ્ટ્ર, આવો આવો પુત્ર ઘટોત્કચ, અહો આપ તો કલ્યાણરૂપ છો, કલ્યાણ કે વસ્તુના ઉદ્ભવ સ્થાન એવા ભગવાન શ્રી કૃષ્ણ ચક્રપાણી, સંદેશ ધૃતરાષ્ટ્ર આસન પરથી ઉઠીને શો આજ્ઞા આપેલી છે, ભગવાન શ્રી કૃષ્ણનો આદેશ છે, શો આદેશ છે શ્રી કૃષ્ણનો? ઘટોત્કચ, ના 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 આસન પર જ બેઠેલા આપ શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળો. ધૃતરાષ્ટ્ર, જેવી ભગવાન
શ્રી કૃષ્ણની આજ્ઞા બેસી જાય છે. ઘટોત્કચ પિતામહ સાંભળો. હા અભિમન્યુ, હા વત્સ્ય, ગુરુકુળના તેજસ્વી દીપક જે યદુકુળના અંકુર છે એ ધારી માતાને, માતાએ મામાને પણ ત્યજીને પિતામહને મળવાની આશ્ચર્ય એ સ્વર્ગે સિદ્ધાવ્યા છે. એક પુત્રના વિનાશથી અર્જુનની આવી સ્થિતિ છે, ખરેખર આવી સ્થિતિ છે તો આપણી કેવી થશે? તો તરત જ પોતાની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો, અથવા તો આત્માનું બળને પાછું વાળી લો, જેથી પુત્રના શોકથી ઉદ્ભવેલા અગ્નિથી તમારા પ્રાણ બાળી ન જાય શકો. જો માત્ર વાક્ય બોલવાથી જ પૃથ્વી જીતાઈ જાય અને એક એક વાક્યમાં જ સર્વ ક્ષત્રિયનો વિનાશ થઈ જાય તો શકુને કહે છે કે રહેવા દો, અરે શકુને પાસા છોડો, છોડીને બાળને લાયો થા. ઘટોત્કચ એમ કે છે દુર્યોધન, અરે આ તો સ્વભાવ પર ગયો છે, આપણે તો ખરેખર રૌદ્રરૂપ ધરાવનાર રાક્ષસો જેવા જ ઉગ્ર સ્વભાવ વાળા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં જે નાટ્ય છે એ નાટ્યનું ભાષાંતર જો પેજ નંબર ઉપર જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફનું ભાષાંતર આપણે કરાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, એ ભાષાંતર તમારે આગળનો પાઠ આપણે વિડીયો આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું.